રાજકોટમાં હત્યાના આરોપીની અંતે ધરપકડ કરી લેવામાં આવી. ઈલા સોલંકી નામની મહિલાની હત્યા થઈ હતી. સંજય ભારથી ગોસાઈની પોલીસે ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં સંજય ગોસાઈએ ગુનો કબૂલ્યો છે. મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, લિવિનમાં રહેતા હતા અને હત્યા કરવાની ઘટના બની હતી ત્યારે શું વધુ વિગતો સામે આવી રહી છે, એની પાછળનું કારણ શું છે? બિલકુલ પ્રીતિ, ગઈકાલે હત્યાનો બનાવ જે છે તે સામે આવ્યો છે. રૈયા રોડ ઉપર આવાસ ક્વાર્ટર આવેલા છે, જેમાં લિવિન એટલે કે મૈત્રી કરારમાં રહેતા પ્રેમી અને પ્રેમિકા જે છે તેમની જ હત્યા જે છે તે પ્રેમીએ કરી નાખી હતી. ઉલ્લેખનીય છે કે હાલ જે ધરપકડ કરવામાં આવી છે તે પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. ઈશ્વર સિટી પોલીસ દ્વારા તેમની રાજકોટ સિટીમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. ગુનાના કારણે કોર્ટમાં રજૂ કરવામાં પણ તેમને આવશે. ઉલ્લેખનીય છે કે મૈત્રી કરારમાં રહેતા ઈલા સોલંકીની હત્યા કર્યા બાદ સંજય જે છે તે તેમના પુત્રને ટ્યુશન ખાતે લેવા ગયો હતો અને ત્યાંથી તેઓ નાના ઘરે મૂકવા ગયો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં પોલીસે તેમની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. હત્યાનું કારણ પણ છે, માત્ર સામાન્ય વાત એટલે કે વાસણ ધોવા બાબતની સામાન્ય વાતમાં ઝઘડો થતો હત્યા થયા હોવાનું સામે આવ્યું. આભાર તમામ વિગતો માટે મયુર.